वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 48 मु आपणे श्रवण करीए छीए। भगवान श्री हरि गोंडलमा महाराजा हठीसिंहना दरबारमा छे। एक भक्त अने भगवान एनो नातो केवो होय एना विशे आपणे गईकाले सांभळ्युं। साचो भक्त ए छे जे पोतानी भक्तिना प्रभावे भगवानने पण बांधी सके छे। प्रेममां ए ताकात छे परमात्माने पण वश करी शकाय छे। आटली मोटी તાકાત સાચા પ્રેમમાં છે। પરમાત્મા પણ પ્રેમથી બંધાઈ જાય છે। મહારાજની ઈચ્છા નથી, મહારાજને ગોંડલથી નીકળી જવું છે। રાજા હઠીસિંહ જેના પ્રેમ ભર્યા વચનોથી પ્રાર્થનાથી મહારાજ 5 દિવસ વધારે રહ્યા, ખૂબ જમ્યા, ખૂબ સંતોને જમાડ્યા, હરિભક્તોને આનંદ કરાવ્યો। હવે છેલ્લે મહારાજે એક નાની વાત કરી છે, દરબાર સાંભળો। જમીને બેઠા મહારાજની પૂજા કરી, બેસાર્યા, બેસો, અમે એક વાત કરીએ છીએ। સત્સંગ કે તુમ જાનત રે તે તો કહત હે પરમ પ્રીતિ, मित्र करत है मित्र को हीता, बिन ही कहे एही जग की रीता। सत्संग की तुम जानत रीते, दरबार तमे सुग्न छो, तमे सत्संग नी रीतने जानो छो, छता हूं तमने हेत थी वात कहूं छू। ભગવાનની એક એક વાત આપણને શીખવાડે છે। કોઈક માણસને તમારે તમારી વાત બહુ સારી રીતે સમજાવી હોય તો એને એમ જ શરૂ કરો, આમ તો લગભગ તમને ખબર જ હશે, છતાં મને ભાવ છે એટલે કહું છું, તો એ વાત પેલો માણસ એટલો ધ્યાનથી સાંભળશે, ખાલી વાસણમાં જેમ પાણી નાખો ને તરત ભરાઈ જાય એવું થશે। હા, અને શરૂ કરો, તને અક્કલ ત્યાંથી શરૂ કરજો। ક્યારે દીકરો હોય તો એ કેજો, તમે અડધું પૂરું કરો તો એ પેલા એ જ ચાલુ કરશે કે દીદી તમને આજે જ આવી। વાત કરવાનો વિવેક, હું કથામાં વારંવાર આના ઉપર એટલા માટે ટોકું છું, એટલા માટે ટોકું છું, બહુ અગત્યની વસ્તુ છે। વાદ અને સ્વાદ આ બે વસ્તુ જો કાબુમાં આવી જાય ને તો માણસ આખી દુનિયાને કાબુમાં કરી શકે। સર્વેન્દ્રિયાણી જેયાની રસના તુ વિશેષતઃ શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, બધી ઇન્દ્રિયો જીતવી જોઈએ પણ વિશેષ કરીને જીહ્વા ઇન્દ્રિયને જીતવી। કેવી સરસ વાત કરી, સત્સંગ કે તુમ જાનત રીતે,
तो वो कहत है परम प्रीति। आम तो तमे सत्संग रीत जाणो छो, छता हूँ तमने भाव थी प्रेम थी एक वात करू छो। जगतनी एवी रीत छे, जे मित्र होय ते पोताना मित्रनु वगर कहे हित करे। मागो अने सलाह आपे इने वकील कहवाय, इने मित्र न कहवाय। मित्र तो सामेथी तमने रोके, सामेथी तमने टोके, सामेथी तमने कहे, सामेथी तमने सजेशन आपी सके, एज मित्र छे ने। ए एटलो तमारा थी नजीक छे, एने तमारा उपर एटलो प्रेम छे अने अधिकार छे के तमने कही सके, रोकी सके, वधी सके। मित्रना लक्षण शू छे ए भगवान श्रीहरि दरबार ने समझावे छे। इनडायरेक्टली महाराज एम पण कहेवा मांगे छे कि दरबार तमे अमारा मां हेत कर्यु, तमे अमारा साचा मित्र थया, आगळ वात आवी, एटले हवे अमारी पण फरज छे। तमे नथी पूछ्यु छतां पण तमारा हितनी कल्याणनी वात अमारे करवी जोईए। हेतु विना हितनी वात करे एज साचो आपणो हितेच्छु छे। हेतु एटले स्वार्थ, हेतु विना आपणा हितनी कोई वात करे એજ સાચો આપણો હિતેચ્છુ છે। દરબાર સાંભળો, મિત્ર ત્રણ પ્રકારના હોય છે। તેન પ્રકાર કે મિત્ર કહાવે, તિન કે ભેદ હી તિન રહાવે, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હી કહીએ, તિન કી રેત सुनी के लइए, तिन की रेत सुनी के लइए। त्रण प्रकारना मित्र होय छे, तेमा पण प्रत्येकना त्रण त्रण भेद होय छे। तेमा प्रथम त्रण प्रकार ते उत्तम, मध्यम अने कनिष्ठ। तेनी रीत तमे सांभळो। बोलो आवी सरस मजानी वातो तो क्यांय सांभळी ज नहीं होय। एक बिहारी भक्तो कहता हता, આજે ફોન આવ્યો કે સ્વામી આટલા વર્ષથી મેં જીવન જીવીએ છીએ પણ જીવન જીવવાનું હવે સમજાય છે। હમણાં છે ને આ બધું પ્રેમ ઉપર ચાલે છે મૃગેશ ભગત, અને આમાં તમે જાણો છો કે આ બધા જગતના જેટલા બંધન છે પ્રેમના આધારિત છે, બરાબર। આખો પ્રસંગ પ્રેમ ઉપરથી શરૂ થયો છે, પછી એમાંથી મહારાજે ભક્ત અને ભગવાનના સંબંધ કેવા હોય એની વાત કરી। ભક્ત અને ભગવાન વચ્ચેનો અંતે નાતો મિત્ર જેવો પણ છે, કેમ કે દરબાર રાજા છે અને શ્રીજી મહારાજ ભગવાન જેટલીની સાથે મિત્ર ભાવે મહારાજ નજીક ગયા છે, અને મહારાજને હિતની વાત કરે છે દરબાર। ત્રણ પ્રકારના મિત્ર હોય, એમાં એક મિત્ર ઉત્તમ પ્રકારના છે। કેવા હોય? ઉત્તમ પ્રકારના મિત્રનું હેત પથ્થરમાં કરેલી રેખા જેવું હોય, જે જલ્દી ટાળ્યું ટળે જ નહીં। મધ્યમ પ્રકારના મિત્રનું હેત રેતીમાં કરેલી રેખા જેવું હોય, રેતીમાં કરેલી રેખા તેને જ્યાં સુધી કોઈ અડે નહીં ત્યાં સુધી રહે, પણ જો કોઈક અડ્યું તો ભૂસાઈ જાય, કોઈ અડે તો ભૂસાઈ જાય। અને કનિષ્ઠ પ્રકારના જે મિત્ર હોય તેનું હેત તો પાણીમાં કરેલી રેખા તેના જેવું છે, એક ક્ષણમાં જ તે હેત ટળી જાય છે। માટે વ્યક્તિએ પોતાના અંતરાત્મામાં દેખવું અને વિચારવું કે આપણે શેમાં છીએ, એટલે કે આપણું હેત કેવું છે, પથ્થરમાં કરેલા લીટા જેવું કે રેતીમાં કરેલા લીટા જેવું કે પાણીમાં કરેલા લીટા જેવું। પાણીમાં તમે લીટો કરો કેટલી વાર ટકે? તરત જ। આજે જગતના મોટા ભાગના તમે જુઓ આવા હેત હોય છે, લજામણીના છોડ જેવા દેખાય, એવા તાજા, એવા સરસ મજાના। અજયભાઈ તમે જોયો છે લજામણીનો છોડ, એક પ્લાન્ટ આવે એટલો ફ્રેશ દેખાય, એટલો સરસ મજાનો લીલો છમ દેખાય, પણ ક્યાં સુધી અડો નહીં ત્યાં સુધી। જો એને તમે આંગળીથી અડો તો 80 મિનિટે કરમાઈ જાય, સીમળાઈ જાય, થોડી વાર પછી તો જોવાલાયક પણ ન રહે। આજના સંબંધો ટચસ્ક્રીન ફોન જેવા થઈ ગયા, ક્યાં આડો ને હું નીકળે કઈ નક્કી જ નહીં,
જૂના સમયમાં તો સારું તો એક બટન દબાવ તો એક જ લખાય, હવે તો ક્યાંક અડી જાય. ઘણા તો બિચારા વાત કરતા લગભગ કેટલી વાર એવું મેં જોયું, કેટલી વાર આ તો વિવેક રાખવા જેવો છે. ઘણા ગ્રસ્તોનો ફોન એને ખબર ન હોય, ઓટોમેટિક બીજાને ફોન થઈ જાય ડાયલ, આપણે ઉપાડી પણ લઈએ. હવે એ તો ઘરમાં કકળાટ કરતા ને આપણે કકળાટ ભાઈ, આપણે થાય આ કેમ, આવું બને છે, વારંવાર બને છે, મેં કેટલી વાર જોયું છે. એટલે ટચ સ્ક્રીન વાપરતા ન આવડતું હોય તો આપણે પછી સાદો હારો. એક ભગતના ત્રણ વાર ફોન આવ્યા, સ્ટોરમાં કોઈ ઘરાક જોડે લડવેડ ચાલતી હશે તો ગુસ્સામાં ગુસ્સામાં ખબર નહીં પેલો ફોન હશે એના ઉપર ગુસ્સો ઉતરતો હશે, એટલે ત્યાં આંગળી દબાતી હશે એટલે મારા ઉપર ફોન આવે, હું ઉપાડું, પાછો આપણે કટ કરી નાખીએ, પાછો આવે પેલે દબાવવાનું ચાલુ હોય એટલે પાછો આવે, મને સંભળાય ખરું, અંગ્રેજીમાં બોલે, પેલા જોડે કકળાટ ચાલે. ત્રીજી વાર ફોન આવ્યો તોય મેં ઉપાડ્યો, મને ચાલુ એટલે મને ખબર પડી ગઈ કે આ બાય મિસ્ટેક ફોન થાય છે. પછી બે ત્રણ કલાક પછી મેં પાછો ફોન કર્યો, એમણે ઉપાડ્યો, મેં કીધું ભગત ત્રણ વખત તમારો ફોન હતો, મને કે કર્યો જ નથી, મેં કીધું તમે જુઓ તમારા ફોનમાં ત્રણ વાર આવ્યો, આવું કંઈ કકડાટ ચાલતી હતી કે આટલા $229 માટે. અરે સ્વામી લુખા આવા જ કરે, મેં કીધું પણ બરાબર છે, તમે ત્રણ વાર ફોન કર્યો, મેં બધું અહીંયા સાંભળું બેઠા બેઠા તમારી આખી કથા ઓનલાઈન કથા. મહારાજ એમ કહે છે આપણે વિચારવું, બહુ જીવનમાં આપણે થોડી વાત આ સમજી લઈએ. આમ તો એવું છે ભગત કે આ બધા સંબંધો, આખી દુનિયાનું જે સ્ટ્રક્ચર છે ને એ કોઈક પાયા ઉપર ઊભું છે. આ દુનિયાની જેટલી ઇમારતો છે, જેટલા મકાનો છે, પછી મંદિર હોય કે મહેલ હોય, તમારું ઘર હોય કે તમારો સ્ટોર હોય, બે માળનું મકાન હોય કે 100 માળની મોટી ઇમારત હોય, પણ બધી ઇમારતો કોઈ પાયા ઉપર ઊભી છે. વાત સાચી ખોટી, ઇમારતો દેખાય છે, પાયો દેખાતો નથી. જોજો આ સત્યને જો આપણે સમજી શકીએ, એવી જ રીતે દુનિયાના અનેક પ્રકારના સંબંધો છે, અનેક પ્રકાર ગણી ન શકાય એટલા બધા સંબંધો છે, પતિ પત્નીના, પિતા પુત્રના, ભાઈ બહેનના, ગુરુ શિષ્યના, ભગવાન ભક્તના, હજી ઘણા બધા તમે ઉમેરી શકો આમાં. પછી તો આ બધા ગ્રાહકના બધા રિલેશન જ છે ને પ્રકારના, પણ આ બધા રિલેશન, બધા સંબંધો એનો આધાર પ્રેમ છે. કયો છે? પ્રેમ છે. કોઈ બહુ સરસ લખ્યું છે, પ્રેમના પાયા ઉપર ઉભેલા પરિવાર મંદિરમાં પરમાત્મા પ્રગટ થાય છે. પ્રેમના પાયા ઉપર ઉભેલું પરિવાર મંદિર, તમારો પરિવાર એ મંદિર જ છે. પુત્રને પિતા પ્રત્યે, પિતાને પુત્ર પ્રત્યે, આપણી શાસ્ત્રમાં કહેલી મર્યાદા મુજબનું જો હેત હોય ને તો ઘર નથી એ મંદિર છે, અક્ષરધામ તુલ્ય છે. હમણાં ગુરુજીની કથામાં આપણે સાંભળ્યું હતું ને, જીવન જીવવાની કેટલી નાની ને સૂક્ષ્મ વાત ગુરુજી આપણને સમજાવી હતી. પ્રેમની જ્યારે વાત આવે છે, બધા સંબંધોના મૂળમાં પ્રેમ છે. આપણે પ્રેમ વિશે બે ત્રણ દિવસથી થોડું થોડું સાંભળીએ છીએ. પ્રેમ વિશે અને મિત્રતા વિશે આપણા ગ્રંથોમાં, હિન્દી સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં અને સંસ્કૃત સાહિત્યમાં એટલું બધું લખાયું છે, થોડું ખાલી સમજવા જેવું છે, એટલે આજે લઈશ. અક્કલ ઉધારે ના મળે જો ઉપજે તત્કાળ, અને રૂપ ઉછેનું ના મળે પ્રીત પરાણે ન થાય. ત્રણ વસ્તુ હંમેશા વિચારવી. એક, બુદ્ધિ ઉધાર ક્યારેય મળતી નથી, રૂપ કોઈનું ઉછીનું તમને મળી શકે નહીં, અને પ્રેમ ક્યારેય પરાણે થતો નથી, કરવાથી નથી થતો, એ પ્રેમ પ્રગટ થાય છે. કોઈક આકર્ષણ, જગતના પ્રેમમાં આકર્ષણ કે વાસના પ્રબળ છે, ભગવાનના પ્રેમમાં પૂર્વનું બીજબળ અથવા સાધુના સમાગમનું જોર અથવા અંતરમાં પડેલું મુમુક્ષુપણાનું બીજ, એને લીધે પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિહ્ને કોઈ, આઠે પહોર ભીંજા રહે.
પ્રેમ કહાવે સોય. સાચો પ્રેમ એટલે શું? એ કલાક માટે નથી હોતો. વર્ષના એક દિવસમાં પિતાને ફાધર્સ ડે આવે, ગ્રીટિંગ્સ કાર્ડ મોકલી દે, $100 એક ગિફ્ટ કાર્ડ મોકલી દે, આ કઈ પ્રેમ નથી. આઠે પહોર ભીંજા રહે પ્રેમ કહાવે સોય. આઠે પહોર 24 કલાક એના અંતરમાં વિનાશ હોય. જ્યાંનો પ્રેમ હોય ને ત્યાંની કોમળતા હોય, ત્યાંની નરમાશ હોય. હે તન કામુ હંસનું પિંડ પડે ઉડી જાય, સાચે પ્રીત સેવાળની જળ ભેળી સુકાય. હંસને પ્રેમ પાણી સાથે છે. જ્યાં પાણી હોય ત્યાં હંસ હોય. હંસનો આ નાતો છે, પાણી સિવાય રહી ન શકે. પણ તેમ છતાં કોઈ લેખકે ખૂબ સૂક્ષ્મ વાત લખી, હંસને પાણીમાં પ્રીતિ છે પણ પાણી સુકાઈ જાય ને તે પાણીને છોડી હંસ જતું રહે છે. પણ હંસ અને પાણીના પ્રેમ કરતા પણ શેવાળ અને પાણીનો પ્રેમ મહાન છે. શેવાળ પણ જ્યાં પાણી હોય ત્યાં જ હોય. પાણી વિના શેવાળ રહી ન શકે. પણ પાણી હોય ત્યાં શેવાળ હોય. પણ પાણી જ્યારે સુકાઈ જાય ને, મરી જાય ને, ત્યારે પાણીની સાથે શેવાળ પણ પોતાના પ્રાણને છોડી દે છે. પણ એ પાણીને છોડતી નથી. સાચું હેત આવું હોય. યહ તો ઘર હે પ્રેમ કા માર્ગ અગમ અગાધ, શેષ કાટ પગ તલ ધરે તબ નિકટ પ્રેમ કા સ્વાદ. મસ્તક કપાય છતાં પણ એનો પ્રેમ કપાય નહીં. પ્રેમ બરાબર યોગ નહીં, પ્રેમ બરાબર ધ્યાન, પ્રેમ ભક્તિ બિન સાધના સબ હેથો થા જ્ઞાન. યોગ કરવો હોય તો પણ પ્રેમની જરૂર છે. સમજાણી વાત? ધ્યાન કરવું છે તો પણ પ્રેમની જરૂર છે. જો ભગવાનમાં પ્રેમ છે એટલે મૃગેશભાઈ તમે આટલે દૂરથી આવ્યા. સાચી ખોટી? અજય ભગત તમે આવ્યા ચાલુ દિવસે જમવાનું છોડીને જોબેથી બારોબાર? યોગ તો જ છે પ્રેમ છે. ધ્યાન તો જ થઈ શકે પ્રેમ છે. ભક્તિ તો જ થઈ શકે પ્રેમ છે. સાધના તો જ થઈ શકે પ્રેમ છે. આજે પ્રેમ નથી, ખાલી વાતો છે. હવે એ વાતો કોઈનું કલ્યાણ કરશે ખરી? મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત લખ્યું છે પ્રેમ ઉપર. તુલસીદાસજી મહારાજે પણ ઘણા વિસ્તારથી પ્રેમ વિશે કાવ્યો લખ્યા છે. મુક્તાનંદ સ્વામીની એક પ્રેમની પંક્તિ બધા જાણે છે. પ્રેમ નની પજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, એ પ્રેમીના પાસંગમાં જે શીશ સોપે તે નર પ્રેમી થાય રે. પ્રેમી જનને વસ પાતળીઓ શ્યામ સુંદર સુખકારે રે. સ્વામી એમ કહે છે, દેશમાં કે વિદેશમાં પ્રેમને મેન્યુફેક્ચરિંગ કરવાની કોઈ ફેક્ટરી જ નથી. પ્રેમ ન નીપજે, દેર ઇઝ નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ફોર લવ, ફોર એફેક્શન. આ પાયો છે, દેખાતો નથી છતાં એ પાયો છે તો જ ઇમારત ઊભી છે. એમ તમે અહીંયા સુધી આવ્યા છો મૃગેશભાઈ, દાદા મારે ઘર છોડીને અહીંયા આવી ગયા છે, નીલભગત આવી ગયા છે, અમારા ન્યાલકણ ભગત તો પરમેનન્ટ આવી ગયા છે, બરાબર? કાયમને માટે મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં અમે સાધુ થઈ ગયા છીએ. અમારા સંતો જો મહારાજના ચરણ સુધી પહોંચી ગયા છે. આ બધાના મૂળમાં શું છે? દેખાય છે મૃગેશ ભગત તમે આવ્યા, પણ કોઈ એમ નથી કહેતા મૃગેશભાઈ પ્રેમ હતો એટલે આવ્યા. પણ એ હતો એટલે જ આવ્યા છો. પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ના હાટ વેચાય, કોઈ દુકાન એવી નથી જે પ્રેમ વેચતી હોય. પણ હા, એક વસ્તુ છે, સાચો પ્રેમી ભગવત ભક્ત હોય, જેના અંતરમાં ભગવાન પ્રત્યેનો નિર્મળ પ્રેમ હોય, જેની આંખમાં અખંડ ભગવાનની મૂર્તિ રમતી હોય, જેની વાણીમાં અખંડ ભગવાનનું
ભજન થતું હોય, જેના અંતરમાં, જેના મનમાં, જેના હૃદયમાં રાત દિવસ હૃદયા વિશે એ દ્રઢ રહે છે હરિનું ધ્યાન, અખંડ જેના અંતરમાં ભગવાનનું ભજન હોય, ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય, એવા પ્રેમી ભગવાનના સાચા સંત એના ચરણમાં પોતાનું મસ્તક નમાવી દે, સોંપી દે, તો એ સાધુના પ્રતાપે કરીને, એના સમાગમે કરીને જીવને પણ પરમાત્મામાં હેત થાય છે. પ્રેમનો આ એક ટૂંકો માર્ગ છે. મુક્તાનંદ સ્વામી અદ્ભુત લખે છે, વ્રજવનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરારે, મુક્તાનંદએ પ્રેમનો માર્ગ, એ મુક્તાનંદએ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરારે, પ્રેમી જનને વસ પાતળ્યો. સ્વામી એમ કહે છે, કરોડ કરોડ કબીરો, જ્ઞાનની વાતો કરનારા, ફિક્કી જ્ઞાનની વાતો કરનારા બધા ઉડી ગયા, કોઈ શોધ્યા પણ જડતા નથી, અને આજે વ્રજવનિતાઓને આખી દુનિયા યાદ કરે છે. શા માટે? કૃષ્ણના પ્રેમને. ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, અઢી અક્ષરનો પ્રેમ, એની વાતો કરવા કરતા એને જાણવો અને ગોપાંગનામાં સફળ રહે. પ્રેમ ન કેવળ બંધન, પ્રેમ બૃહત્તમ હૃદયનું સ્પંદન. બાલમુકુંદ દવેની સરસ કવિતા, પ્રેમ ન કેવળ આંધી, પ્રેમ હૃદયની નિશ્ચલ સુખદ સમાધિ. પ્રેમ ન કેવળ ભોગ, પ્રેમ પ્રાણથી પ્રાણતણો શુભ યોગ. પ્રેમ ન કેવળ રાગ, પ્રેમ સકલના શ્રેયાર્થે નિજ પ્રેમ તણો પરિત્યાગ. અદ્ભુત વાત છે, સમજાઈ જાય ને? મેં જેમ તમને કહ્યું, એક કાર્ય એની પાછળ એક કારણ છે, સાંભળજો. એક કાર્ય એની પાછળ કોણ છે? એક કારણ છે. દરેક દીકરા એની ઉપર એક પિતા છે, વાત સાચી કે નહીં? તો દરેક દીકરો એ પણ કાલે કોઈકનું કારણ બની શકે, એ પણ કોઈકનો પિતા બની શકે. દરેક કાર્યની પાછળ કારણ છે, તો દરેક કાર્ય એમાં કોઈકનું કારણ બનવાની તાકાત છે. બહુ સમજવા જેવી આ વસ્તુ છે. ત્યાગ, અજયભાઈ, ત્યાગ, સમર્પણ, સ્નેહ કી શરત નહીં, સ્નેહ કા સ્વભાવ હૈ. દુનિયામાં ત્યાગ, બલિદાન, સમર્પણની જેટલી વાતો થાય છે, પણ આ બધાનું કારણ કયું તત્વ છે? પ્રેમ. સમર્પણ એ સ્નેહની શરત નથી, સ્નેહનો સ્વભાવ છે. જ્યાં માણસને સ્નેહ થાય ને, તો સમર્પણ ઓટોમેટિક થઈ જ જાય. પ્રેમરૂપી કારણ જેની પાસે છે, ત્યાં સમર્પણ રૂપી કાર્ય થવાનું, થવાનું ને થવાનું. આકાશમાં વાદળ કાળા છવાઈ જાય, વીજળીઓ થવા લાગે, બધા વાતો કરે, વરસાદ થશે, વરસાદ થશે, વરસાદ થાય, વેલો કે મોડો, એમ જ્યારે જીવને ભગવાનમાં હેત થાય, ત્યારે ભગવાનને ન ગમે બધું છૂટવા જ લાગે. જ્યારે જીવને સાધુમાં હેત થાય, ત્યારે સાધુને ન ગમે એ બધું છૂટવા જ લાગે. ત્યાગ પોતાના બળે નથી થતો, ત્યાગને કરાવનાર બળ જ છે પ્રેમ. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે વાત કરી છે ને, આપણે કાલે થોડી વાંચી નહોતી, આજે હું લઈ આવ્યો છું. મહારાજ શું કહે છે વચનામૃત કાર્યાણીનું 11મો? ભગવાનને વિશે પ્રીતિ હોય તેના સા લક્ષણ છે. હું એટલા માટે આ વાત કરું છું, કોઈ પણ રિલેશન, સંબંધ, એના પાયામાં પ્રેમ સમજવો જરૂરી છે. બે મિત્રના નાતા પણ પ્રેમના આધારિત જ છે. તો કયો પ્રેમ, કેવો પ્રેમ? શ્રીજી મહારાજ એમ કહે છે, પ્રીતિ કેવી હોય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ ભગવાન તેને વિશે પ્રીતિ હોય, તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. પછી મહારાજે ગોપિકાઓની વાત કરી, જે આપણે વાત કરી હતી કાલે. ગોપાંગનાઓએ નક્કી કર્યું, મરી જશું, ભગવાનને જવા નથી દેવા, પણ ભગવાનની આંખમાં જોયું કે ભગવાનને રહ્યાની ઈચ્છા નથી, તો ભગવાનની રૂચિમાં પોતાની રૂચિ ભેળવી દીધી. હૃદયમાં ડર લાગ્યો, શું
જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે એમ વિચારીને કહી પણ કહી શકી નહીં. આ પ્રીતિનું લક્ષણ. બીજું દ્રષ્ટાંત મહારાજે આપ્યું, ભગવાન કૃષ્ણ જતા જતા કહીને ગયા, મારી વિનંતી છે હું પાછો આવીશ, પણ મહેરબાની કરીને તમે કોઈ મથુરામાં ન આવતા. આવું કીધું. ભગવાન વિના ગોપાંગનાઓની દશા કેવી થઈ તમે શ્રીમદ ભાગવત વાંચો, સ્નેહ ગીતા નિષ્કુળાનંદ સ્વામીની લખેલી વાંચો તો ખ્યાલ આવે. પાણી વિના માછલીની જેવી દશા થાય ને એમ ઝૂરી ઝૂરીનો દિવસ નીકળતો હતો. ભગવાન કહીને ગયા હતા હું આવીશ એટલા માટે જીવતી હતી, બાકી એક સેકન્ડમાં એનો પ્રાણ નીકળી જાત. આવી વિરહ દશામાં ઝૂરતી ઝૂરતી ગોપીઓ જીવતી હતી. વચનામૃતમાં મહારાજ કહે, ભગવાન મથુરા પધાર્યા, ત્રણ ગાંવ ઉપર ભગવાન હતા, તો પણ ગોપી કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. કારણ કે એના મનમાં એમ હતું, ભગવાનની મરજી વિના મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપરથી હેત ટળી જશે. જોયું. પછી મહારાજ બોલ્યા, ભગવાને પછી કુરુક્ષેત્રમાં ગોપાંગનાઓને બોલાવી ભગવાને દર્શન આપ્યા, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ ન કર્યો. જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપી શકે નહીં, ભગવાનને ગમતું હોય તેમ જ કરે. મારે કહેવું છે, પ્રીતિનું આ લક્ષણ છે. સાચો પ્રેમ આવી રીતે આગળ વધે છે. અદ્ભુત વાત ભગવાન શ્રીહરિ કહે છે, દરબાર અમને તમારા ઉપર હેત છે ને એટલે તમારા હિતની એક વાત કરીએ છીએ. આમ તો તમે જાણો જ છો, ત્રણ પ્રકારના મિત્ર હોય, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ. ઉત્તમ પ્રકારના મિત્રનું હેત પથ્થરમાં ખેંચેલી રેખા જેવું, એ ભૂસાય નહીં, મહેનત કરે તો એ જાય નહીં. મધ્યમનું હેત કેના જેવું, નાના રેતીમાં કરેલા લીટા જેવું, મધ્યમનું દાદા. અને કનિષ્ઠનું હેત પાણીમાં કરેલું, પાણીમાં કરેલા લીટા જેવું હેત છે. મહારાજ એમ કહે છે, પોતાના મિત્રનું હિત વગર પૂછે જે કહે તેને સાચો મિત્ર જાણવો. ભગવાન શ્રીહરિ, આમ તો ભગવાન દરેક માતા પણ એ છે, પિતા પણ એ છે, ભાઈ પણ એ છે, ભગિની પણ એ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ આપણે ગાઈએ જ છીએ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સખા પણ એ છે, બંધુ એટલે બાંધવ, ભાઈઓ પણ એ છે. ભગવાન સાથે બધા પ્રકારના સંબંધ સંભવ છે, આ દુનિયામાં બીજા સાથે સંભવ નથી. ભગવાન એક જ એવું તત્વ છે, બધા પ્રકારના, કોઈ માતાના સંબંધથી, કોઈ પિતાના સંબંધથી, કોઈ પુત્રના સંબંધથી, એવી પણ કથાઓ છે. ભગવાન સાથે પુત્રપણાનો નાતો રાખ્યો હોય, ઉનાના ગણેશ શેઠ, એને આખી જિંદગી ઠાકોરજીને પોતાના દીકરા માન્યા, પોતાની આખી પેઢી દીકરો હતો નહીં, પોતાની આખી પેઢી ઠાકોરજીના નામે લખી આપી, અને આજે પણ ઉનાની અંદર મંદિર છે, આજે પણ એ મંદિરમાં ઠાકોરજી છે, આજે પણ બોલો. એક શેઠે ઠાકોરજીને દત્તક લીધા, પોતાના દીકરાની જેમ રાખ્યા. તો સૂફી સંત મુસલમાન આખી પરંપરા છે, એ પરંપરામાં દરેક સૂફી સંત ભગવાનને પત્ની માને. જેમ પુરુષ સ્ત્રીને પ્રેમ કરે એમ એ સૂફી સંતો, સૂફી મહાત્માઓ ભગવાનને પત્નીમાં પ્રેમ હોય એ રીતે પત્નીને જેમ પ્રેમ કરે છે. બધા સંબંધ ભગવાનમાં શક્ય છે. કોઈ પણ ભાવે ભગવાનમાં જીવ જોડાય છે એનું કલ્યાણ થાય છે. અત્યારે ભગવાન શ્રીહરિ મિત્રતાની વાત કરે છે એટલે આપણે થોડું જોઈ લઈએ. ભગવાન શ્રીહરિના મિત્રની વાત આવે એટલે શ્રીજી મહારાજ પણ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ફ્રેન્ડશીપ. સુરા ખાચરની સાથે મહારાજનો મિત્રપણાનો નાતો, બ્રહ્માનંદ સ્વામી સાથેનો મિત્રપણાનો નાતો. એવું કહેવાય, શ્રીજી મહારાજ ઉદાસ હોય, કોઈ સાથે બોલ્યા ન હોય, અને એમાં જો સુરા ખાચર આવે ને, છોડો ઉછળવા લાગે, હા, આનંદની છોડો ઉછળવા લાગે. એકવાર સુરા ખાચર આવ્યા, અને સુરા ખાચર એવા રમૂજી મહારાજ પાસે આવે ને ત્યારે થોડી રમૂજ કરે, ખીલીને રમૂજ કરે. આમ તો એવા હતા નહીં, બહુ સ્થિર ગંભીર હતા, રાજા હતા, પણ ભગવાનની આગળ પુત્ર ભાવ, બાળક ભાવ, સખા ભાવ, એવો મોટો પાઘડો માથે બાંધ્યો, ફેટા મારી મારીને. એક તો શરીર હતું હાથી જેવું મોટું, બહુ મોટું શરીર હતું, એટલે માથું પણ મોટું જ હોય દાદા, અને પાઘડી એવી મોટી, એવું મોટું કોઈ પાઘડો બાંધીને આવ્યા. સુરા ખાચરનો પાઘડો જોઈ, પાઘડી જોઈ મહારાજ અને બધી સભા હસવા લાગી.
અરે સુરા બાપુ આ માથે શું કર્યું, માથે તમે ગિરનાર મૂક્યો એવું લાગે છે, કે મોટું શરીર ને મોટી પાઘડી તો કેવું લાગે, ગિરનાર મૂક્યો એવું લાગે છે. એમાં સુરત નારી ભક્તો દર્શન કરવા આવ્યા, દર્શન કરવા આવ્યા. એ લોકો સુરતી પાઘ, સુરતી પાઘ તો બહુ નાનકડી ઝીણી ઝીણી હોય, આ માછી બાંધેલી સુરતી પાઘ લઈને આવ્યા. મહારાજ કે એક કામ કરો, આ સુરતી પાઘ અમને નહીં, સુરા ખાચર ને પહેરાવો, સુરા ખાચર ને પહેરાવો. હવે સુરા ખાચર ની ઉપર તો પાઘડો હતો, હવે સુરા ખાચર ઉપરથી પાઘ મોટી હતી કાઢીને પેલી સુરતી પાઘ માથામાં જાય ને માથે મૂકી. મહારાજ કે આખી સભાને હવે કેવું લાગ્યું, બધી સભાના માણસો કેવા લાગ્યા, મહારાજ આ તો હાથી ઉપર નાળિયેર મૂક્યો ને એવું દેખાય છે, હાથી ઉપર નાળિયેર મૂક્યું હોય એવું દેખાય છે. મહારાજ બહુ રાજી થયા. બાજુમાં નારાયણભાઈ હતા કણબી, એ બહુ હસતા હતા, એટલું બધું ખડખડાટ હસતા હતા, હાવ સુખ લકડી. મહારાજ કે એક કામ કરો, હવે નારાયણભાઈ છે ને એના માથા પર સુરા ખાચર ની પાઘ મૂકો, લો પેલો પાઘડો નવરો થયો હતો ને, હવે એ કેવો લાગે. નારાયણજીભાઈ ની માથે મૂક્યો અને નારાયણજીભાઈ તો ભાઈ નાના અને પાઘ એવી મોટી. મહારાજ કે હવે કેવું લાગે છે, બધા કે મહારાજ આ તો કીડીને માથે આંબળો મૂક્યો હોય ને એના જેવું લાગે છે. અરે એટલી અદભુત શ્રીજી મહારાજ નો જે રમૂજી સ્વભાવ હતો, કેમ કે આનંદ એ તો જીવ પ્રાણી માત્ર ને જોઈએ જ છે, અને ભગવાન જીવોને આનંદ આપવા માટે જ આવ્યા, એટલે એનું નામ હતું સહજાનંદ. આપણે આનંદ કરીએ, આપણે ઉમંગથી રહીએ, આપણે જીવનમાં ઉત્સાહથી રહીએ, પણ આપણા આનંદમાં, આપણા ઉમંગમાં, આપણા ઉત્સાહમાં વિવેક અને ધર્મ ચૂકાય નહીં, આટલું જ શ્રીજી મહારાજ શીખવાડવા આવ્યા છે, આટલું જ શીખવાડવા. આ બે કિનારા જે તૂટી ગયા હતા ને, એ કિનારા મહારાજે પાછા સલામત કરી દીધા. તમે રંગોત્સવ કરો, તમે શાકોત્સવ કરો, તમે અન્નકૂટ ઉત્સવ કરો, પણ ધર્મની મર્યાદામાં રહીને. અરે શ્રીજી મહારાજ બેઠા છે એમાં મહારાજ પાસે શેખ મિયા આવ્યા, શેખ મિયા આવ્યા અને બન્યું એવું કે એ સમયમાં શેખ મિયા, મહારાજે પૂછ્યું મિયાજી કેટલી બીબી હે, શેખ મિયા કે મહારાજ દો બીબી હે. અને એ સમયમાં વાત ચાલતી સુરા ખાચર બેઠેલા, મહારાજ બેઠેલા, અને એવામાં સુરા ખાચર ને મહારાજ બેઠા હતા ત્યારે લીંબડી ગામના મહારાજ, બરાબર તમે જાણો છો, એટલે લીંબડી ગામથી મહારાજના ભક્તો દર્શન કરવા આવ્યા, અને લીંબડી ગામના એ મૂળજી શેઠ જેવા આવ્યા ને, એટલે સુરા ખાચરે ટોંટ માર્યો કે મહારાજ જો આ મોટા બ્રહ્મચારી આવ્યા. બનેલું એવું કે મૂળજી શેઠ બહુ એકાંતિક ભક્ત હતા, એને લગ્ન કરવાની ઈચ્છા નહોતી. શ્રીજી મહારાજે સમાચાર મોકલ્યા, શેઠ અમારી આજ્ઞા છે, તમે પરણી જાઓ એમાં સારું છે. મૂળજી શેઠને એમ થયું હું બ્રહ્મચર્ય પાળું, મહારાજની આજ્ઞામાં રહી અને ભગવાનની ભક્તિ કરું, મહારાજ મને પરણવાની શા માટે આજ્ઞા કરે છે. મહારાજે કહ્યું છતાં ના પરણ્યા, મહારાજે કહ્યું છતાં ના પરણ્યા, એટલે બધી વાત એમ ફેલાણી કે ભાઈ મૂળજી શેઠ તો કેવા છે, બ્રહ્મચારી છે. મહારાજે કહ્યું છતાં મહારાજની આજ્ઞા પાળીને બ્રહ્મચર્યનો માર્ગ લીધો, આમ સારું કહેવાય. પણ સત્સંગી સારા સંતો ભક્તો જાણે કે ભાઈ મહારાજની આજ્ઞા લોપિન કર્યું છે, એટલે એ અહંકારને પોષનારું છે. પછી કંઈક એવા પ્રોબ્લેમ થયા, અંતરમાં રાગ જાગ્યો, વાસના જાગી, લગ્ન કર્યા અને દર્શન કરવા આવ્યા. દર્શન કરવા આવ્યા એટલે શ્રીજી મહારાજ બેઠા છે, સુરા ખાચરે ટોંટ માર્યો, મહારાજ જો આ મોટા બ્રહ્મચારી આવ્યા. મૂળજી શેઠ કે મહારાજ રેવા દો, રેવા દો, આશીર્વાદ લઈ આવ્યો છું. સેના? લગ્ન કર્યા એના. મહારાજ કે લો કીધું નહીં અમને, કેટલી સ્ત્રીઓ જોડે, કે એક મહારાજ કે એક નહીં બે કરો. રમૂજ છે, સુરા ખાચર છે, મૂળજી શેઠ છે, એમાં શેખ મી આવ્યા. શેખજીને કે કેટલી બીબી, તો કે બે બીબી છે. મહારાજ કે એક આને આપી દો. ભગવાનની રમૂજ છે, સખા ભક્ત તરીકે છે ને, સુરા ખાચર સાથે સખા ભાવ છે. તો શાસ્ત્રમાં લખ્યું, અક્ષરાનંદ સ્વામી લખ્યું, શ્રીજી મહારાજ ગમે એવી રમૂજ કરતા હોય ને, મુક્તાનંદ સ્વામી આવે તો મહારાજ શાંત થઈ જતા. છોકરો ધમાલ કરતો હોય ને, પપ્પા આવે તો છોકરો અદબ વાળીને બેસી જાય ને, એમ મુક્તાનંદ સ્વામીમાં આખી જિંદગી મહારાજે ગુરુભાવ રાખ્યો. સુરા ખાચર સાથે આવી રમૂજ કરે. અરે એકવાર બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠેલા, મહારાજ કે સ્વામી ચાલો આપણે શરત મારીએ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારે તો પૂરું થઈ ગયું. એમાં કપિલેશ્વરાનંદ સ્વામી, મહારાજ કે સ્વામી જો આને બેસારો. સ્વામીને બેસાડ્યા કપિલેશ્વરાનંદ સ્વામી અને મહારાજ બેઠા, અને શિરો બ્રહ્માનંદ સ્વામી પીરસે.
મહારાજ ને કે જો મહારાજ બે બાજુ અમે બરાબર પીરસીશ, મોટી મોટી તાંસળી ભરીને મહારાજ ને આપી, કપિલેશ્વરાનંદ સ્વામી ને આપી, અને કપિલેશ્વરાનંદ સ્વામી ઝપાટો બોલાવ્યો ભાઈ બરાબર નો, થોડી વારમાં જ આખી તાંસળી પૂરી કરી નાખી. મહારાજ ની પૂરી માંડ માંડ થઈ. મહારાજ ને કે સ્વામી કે બીજી લાવું છું. મહારાજ કે અમે તો થાકી ગયા. કપિલેશ્વરાનંદ સ્વામી જીતી ગયા. આખી બીજી તાંસળી બ્રહ્માનંદ સ્વામી ભરી દીધી અને કપિલેશ્વરાનંદ સ્વામી નો વાહો થબડતા થબડતા કે બ્રહ્માનંદ સ્વામી રમુજી હતા ને એટલે બોલ્યા, વાહ રે વાહ વીરભદ્ર, આવું કીધું. વાહ રે વાહ વીરભદ્ર, આખી દુનિયામાં જેને કોઈ ના જીતી શકે એને તે જીતી લીધા લો. આવા રમુજી હતા, સખા ભક્ત હતા ને. અરે બ્રહ્માનંદ સ્વામીની સાથે તો મહારાજે સુરાખાચરની સાથે એટલી રમુજો કરી છે. એક મિત્રપણાનો નાતો. મારે કહેવું છે એ કે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા, આપણને મિત્ર કેવા હોય એ મહારાજે શીખવાડ્યું. તો મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ટકોર કરે. બ્રહ્માનંદ સ્વામીની ઈચ્છા નહોતી, છતાં મહારાજે અંતકાળે પોતાની લીલા જ્યારે સંકેલવી હતી ત્યારે બ્રહ્માનંદ સ્વામીને દૂર કરી દીધા, તમે જાણો છો. તો મહારાજની ઈચ્છા હતી, બ્રહ્માનંદ સ્વામીની ઈચ્છા નહોતી, છતાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દીધી. સાચો પ્રેમ જોયું. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ છે, અણસાર આવી ગયો છે, આ કપટ કરવાના, ખોટું બોલે છે, બીજા સંતોને બાંધ્યા પાછા, અને મહારાજે કર્યું પણ એવું તમે જાણો છો. પણ સાચો પ્રેમ હતો. મિત્રતાના સંબંધમાં આવો સાચો પ્રેમ હોય ને તો મિત્રતા લાંબી ટકે છે. બહુ સરસ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું, મિત્ર કૈસા કીજીએ. પ્રશ્ન છે, મિત્ર કૈસા કીજીએ, કેવો મિત્ર હોય? જો ઢાલ સરીખા હોય મિત્ર કરીએ તો કેવા કરીએ? મિત્ર કૈસા કીજીએ, જો ઢાલ સરીખા હોય, સુખ મે તો પીછે રહે લેકિન દુખ પરે આગે હોય. ઢાલ હોય ને એમ પાછળ રાખી, કેડે રાખી હોય પાછળ રાખી હોય, પણ જ્યારે લડવાનો સમય થાય ને ત્યારે ત્યારે ઢાલ ક્યાં હોય? આગળ હોય. સાચો મિત્ર એવો છે, ફ્રેન્ડ ઇન નીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન ડીડ. સાચો મિત્ર એ જ છે કે જરૂર પડે એને સામે ઉભો રહે. ચાણક્યે તો બહુ કડવી વાત લખી છે, બહુ કડવી વાત. દુનિયાભરના માણસો જે ભૂલ કરે છે, કઈ ભૂલ કરે છે? આ સાગરની કથા જ્યારે જ્યારે આવે છે ત્યારે હું કહું છું, શ્રીજી મહારાજે એવી ઝીણી ઝીણીયામાં વાતો કરી છે જે વાંચીને મને પણ એમ થાય છે કે આપણા જીવનમાં આ વાતો જો ન સમજ્યા એટલા માટે પ્રોબ્લેમ થાય છે. આ વાતોને આપણે ન સમજી શક્યા, જીવનમાં ન ઉતારી શક્યા એટલે આપણે ક્યારેક મૂંઝાઈ જઈએ છીએ. આ વાતોને સમજવી જરૂરી છે. આ ભગવાનની એક એક લીલા તમને અને મને કંઈક ને કંઈક સમજાવનારી લીલાઓ છે. ચાણક્ય બહુ સરસ કહે છે, દુષ્ટા ભાર્યા સઠમ મિત્રમ ભૃત્યશ્ચોત્તરદાયક સસર્પે ચ ગૃહે વાસો મૃત્યુ રેવન સંશય. ચાર માણસો જીવે છે છતાં એક દિવસ બુરી રીતે મરવાના. મૃત્યુ રેવન સંશય, ચાર માણસો જીવે છે છતાં એક દિવસ બુરી રીતે ખરાબ રીતે મરશે. કયા ચાર માણસો? એક દુષ્ટા ભાર્યા, ખરાબ સ્વભાવ વાળી સ્ત્રી સાથે લગ્ન કરે. એમાં તો લગભગ બધાનો અનુભવ હશે એટલે બહુ આપણે ચોખવટ કરતા નથી. સઠમ મિત્રમ, બીજા નંબરની જે વાત આવી, ખળ મિત્ર કરવામાં આવે. કર્ણ સારો હતો, ખબર છે ને, કુંતાનો દીકરો હતો, સૂર્યનો પુત્ર હતો. કર્ણ ખરાબ નહોતો પણ ખરાબ એની સોબત હતી, સમજો છો ને તમે. સઠમ મિત્રમ, સઠને એને દુર્યોધન ખળ ખલનાયક એને મિત્ર બનાવ્યો. પરિણામ શું આવ્યું જાણો છો ને તમે? કેવું પતન! પણ ચાર માણસ કેવું અદ્ભુત લખ્યું, દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન કરે, ખળ માણસ સાથે મિત્રતા કરે, ભૃત્યશ્ચોત્તરદાયક એવા માણસને નોકર રાખે, એવા માણસ સાથે કામ કરે જે માણસ વારે વારે મોઢું તોડતો હોય. કેવું લખ્યું સરસ! બદમાશ માણસને નોકર બનાવવામાં આવે, વારે વારે મોઢું તેડી લેતો હોય, તો એ પાછો એની જોડે કામ કરે તો એક દિવસ એવું મોઢું તોડે ને ખલાસ કરી નાખે. અને નરી આંખે જુએ છે કે આ ઘરમાં સાપ નીકળ્યો, કઈ નહીં, હવે રહેવા દો ને, આપણે છીએ જીવ, એ જીવ છે. જે ઘરમાં સર્પ દેખાય,
છતાં એ સર્પને જોયા પછી કઈ એક્શન લે નહીં અને સૂતો રે આળસુ થઈ, તો થાય શું બોલો? એક દિવસ એ સર્પ એના જ ઘરનું દૂધ પીને આના ઉપર ઝેરનો પ્રયોગ કરે. એટલા માટે આ વાત આવે છે ત્યારે સાવધાન કરવા માટે કહું છું. તમારા મિત્રો હશે અમેરિકામાં, જાજા ભાગના પ્રોબ્લેમો મેં છોકરાઓના જોયા. કયા? 15 વર્ષથી 21 વર્ષની ઉંમરના છોકરાઓ. સાચી વાત કહું છું. આપણા ન્યૂજર્સીના દાખલા છે, આઉટ ઓફ ન્યૂજર્સીના દાખલા છે, કેટલા અમેરિકાના 5-7 દાખલા મારી પાસે એવા મોટા પુરાવા છે. છોકરાનું જીવન એટલું ખરાબ થઈ ગયું હોય, એટલું વિકૃત થઈ ગયું હોય, ફક્ત ને ફક્ત કારણ એટલું જ એનું ફ્રેન્ડ સર્કલ. માતા પિતાએ દીકરાને ખરાબ જગ્યાથી વાળવો છે, ટોકો નહીં, રોકો નહીં. એ છોકરો કોની સાથે બેસે છે, કોણ એના ફ્રેન્ડ છે તપાસ કરો. પછી એ છોકરાને કેવી રીતે ફ્રેન્ડ ખરાબ હોય તો શું પરિણામ આવે એને સમજાવી એને ફ્રેન્ડશીપ બદલવા માટે ટ્રાય કરો. જો એની ફ્રેન્ડશીપ બદલાઈ જશે ને તો એનું જીવન પણ બદલાઈ જશે. અને જેના ફ્રેન્ડ નથી બદલતા એ છોકરાઓના જીવન કેટલા પાયમાળ થાય છે દેખાય છે, જોયું તમે? મિત્ર એસા ચુનીએ વક્ત પડે પાવે સાથ, આનંદ મેં બહુ રે મિલે સંકટ અવધિ ન આવે પાસ. અરે ગુજરાતીનું આસિદભાઈ દેસાઈનું ગાયેલું અદભુત ભજન છે. નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી રે, સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી, અદ્ભુત કીર્તન છે. આખું એનું વર્ણન કર્યું છે. ક્યાં સુદામો, એક ગરીબ બ્રાહ્મણ, અને ક્યાં કૃષ્ણ. પણ મિત્રતા તો હોય ને તો એવી હોય. ક્યાં સુરાખાચર અને ક્યાં ભગવાન શ્રીહરિ. પણ મિત્રતા હોય ને તો આવી હોય. અરે શ્રીજી મહારાજે રતા બસિયા સાથે મિત્રતા રાખેલી. મોટા મોટા સંતો ભક્તોના જીવનમાં આપણને જોવા મળે. ભગવાન શ્રીહરિ દરબારને કહે છે, દરબાર એટલા માટે અમે કહીએ છીએ, આ 3 પ્રકારના મિત્ર છે. એ 3 પ્રકારમાં આપણે કેવા છે વિચારવું. અને એવી જ રીતે ગુસ્સો પણ 3 પ્રકારનો છે. અજયભાઈ આ હાંભળું નહીં હોય તમે. ક્રોધ પણ કેટલા પ્રકારનો? 3 પ્રકારનો. જેમ પ્રેમ દરેક ઘરની એક સમસ્યા બનતું જાય છે, એ રીતે ક્રોધ પણ દરેક ઘરની એક સમસ્યા બનતું જાય છે. બહુ સમજવા જેવી વાત છે. કેરી ગમે એવી સારી હોય, ગમે એવી મીઠી હોય, પણ અંદર ગોટલી તો હોય જ. ગુલાબના ફૂલ ગમે એવા સુંવાળા લાગે, પણ કાંટા તો હોય જ. એમ ગમે એવો સારો સુંવાળો પ્રેમ હોય, એની પૂંછડીમાં ક્રોધ હોય હોય ને હોય. પ્રેમ છે તો ક્રોધ છે, પ્રેમ નથી તો ક્રોધ નથી. આ મેથેમેટિક્સ સમજવું અઘરું છે. ઘર ઘરના નાતા છે. એક જ વાર ગુસ્સો થઈ ગયો, એક જ વાર બેમાંથી એક જણે ગુસ્સો કરી નાખ્યો, આખી જિંદગી ઉપર પાણી ફરી જાય. મહારાજ એટલા માટે કહે છે મિત્ર 3 પ્રકારના, મિત્રના હેત પણ 3 પ્રકારના, અને દરબાર ક્રોધ પણ 3 પ્રકારનો. હવે આ ક્રોધની 3 પ્રકારની રીત સમજવા જેવી છે. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકાર છે. તેના જેમ મનુષ્ય પણ 3 પ્રકારના હોય છે તેનો વિચાર કરવો જોઈએ. એટલે આ મનુષ્ય પણ 3 પ્રકારના, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હોય, એમ ક્રોધ પણ 3 પ્રકારનો હોય. ઉત્તમ પ્રકારનો મનુષ્ય હોય તેનો ગુસ્સો પાણીમાં રેખા કરી હોય તેના જેવો હોય. ઉત્તમ પ્રકારના માણસનો ક્રોધ કેવો હોય? પાણીમાં કરેલા લીટા જેવો. કરવા ખાતર ક્રોધ કરી નાખે, તુરંત પાછો એનો ક્રોધ શાંત થઈ જાય, ભેગા થઈ જાય. મધ્યમ પ્રકારના માણસ હોય તેનો રોષ તો રેતીમાં કરેલી રેખા જેવો હોય, જેને થોડો સ્પર્શ કરવામાં આવે તુરંત સમી જાય. અને કનિષ્ઠ પ્રકારનો રોષ જેને હોય તે પથ્થરમાં કરેલી રેખાના જેવો છે, જે પ્રાણ જાય તો પણ ટળે નહીં. માટે મનુષ્ય તે રોષને પણ તપાસ કરીને ઓળખવો, અર્થાત ઉપકાર તરત ભૂલી જાય, અપકાર આખી જિંદગી ભૂલે નહીં. આ ક્રોધનો પ્રકાર છે. કોઈ આપણા ઉપર ઉપકાર કર્યા હોય 99 વાર, અને એક વાર જો ક્રોધ કર્યો, પતિ પત્ની 99 ઈચ્છા પૂરી કરે, ક્યારેક બિચારાને જોબ પછી
ઓછી હોય, પ્રોબ્લેમ હોય બીજા લેવ ઓફ, અને એકાદ વારની ઈચ્છા પૂરી ન કરી શકે, અને બંનેના સંબંધ એવા ખાટા થાય, જાણો છો એવા ખાટા થાય કે આગળ કરેલા 99 ઉપકાર ભૂલી અને એક જ વસ્તુ દેખાય, મેં તને મારા બર્થડે કીધું આપણે આવું કરવું છે, આટલી તને પડી નથી, સંબંધ પૂરા થઈ જાય, એવો ગુસ્સો કરે, એવો ગુસ્સો કરે. ને માફ કરજો, મને શાસ્ત્રોમાં લખ્યું છે, અને આ બધા શાસ્ત્રોની કથા કરી એટલે પુરુષો કરતા લગભગ બહેનોનો ક્રોધ વધારે હોય છે. એટલા માટે સ્ત્રી જયારે ક્રોધનું રૂપ ધારણ કરે ને ત્યારે શાસ્ત્રમાં ચંડિકા કીધી છે. જાણો છો ને તમે, બહુ ચોખવટ જાજી નથી કરતો, એટલે બહુ તમને ક્યારેક ક્યારેક ચંદ્રમુખી દેખાય, પછી ક્યારેક ક્યારેક જ્વાળામુખીને દર્શન કરાવે, તો શાસ્ત્રમાં છે બધું, એટલે તમારે બહુ ચિંતા કરવી, પણ સાવધાન થવું, થોડું કવચ જ્ઞાનનું પહેરી રાખવું, સમજણનું કવચ પહેરી રાખવું, તો બહુ વાંધો આવે નહીં. એટલે આ શાસ્ત્ર કહે છે ક્રોધ 3 પ્રકારના છે, એને સમજી રાખવા, પોતે વિચારી રાખવા. મિત્ર પણ 3 પ્રકારના છે. અદ્ભુત મહારાજે વાત કરી દરબારને સમજાવવા માટે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂરમાં ગોંડલમાં હઠીભાઈની સેવા સ્વીકારી અને તેમને મિત્રના લક્ષણ કહ્યા એના મેં 48મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.